એસટી બસ સ્ટેશનમાં અપડાઉનના પાસ ન અપાતા છાત્રોમાં રોષ. ચાર કલાક સુધી 50 જેટલા વિદ્યાર્થીઓને કોઈ જ દાત ન મળી. ભુજ એસટી બસ સ્ટેશનમાં શાળાના વિદ્યાર્થીઓ અપડાઉન પાસ કઢાવવા આવ્યા હતા, પરંતુ 4 કલાક સુધી દાદ ન મળતા તેઓ રોષે ભરાયા હતા. છેવટે સામાજિક કાર્યકર હરકતમાં આવતા છેક 3 વાગે પાસ આપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. સોમવારથી શાળાઓનું બીજું સત્ર શરૂ થઈ ગયું છે, જેથી ગામડાઓમાંથી ભુજની શાળાઓમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ સવારે 11 વાગે એસટી બસ સ્ટેશનમાં અપડાઉન પાસ કઢાવવા પહોંચી ગયા હતા. પરંતુ પાસ કઢાવવાની બારી ખોલવામાં આવી ન હતી અને 4 કલાક સુધી બારી ખુલવાની રાહ જોયા બાદ છેક બપોરના 3 વાગે તપાસ કર્યા બાદ પણ દાદ મળી ન હતી. સવારના અમે 9 વાગ્યાના અહીંયા કને આવી ગયા છીએ અને સવારથી અમે બધા છોકરાઓ લાઈનમાં ઉભેલા છીએ અને કોઈ પણ અમને એક છોકરા માટે પાસ કઢાવવા માટે 15-20 મિનિટનો ટાઈમ લાગે છે અને ગર્લ્સની અને બોયસની લાઈન સેમ જ છે. જો બે બારી કરી દેવામાં આવે તો શું પ્રોબ્લેમ ન થાય કોઈ પાસ કઢાવવા. અને બપોરે 1 વાગે જો અમે ટાઈમ થઈ ગયો એ લોકોનો જવાનો, અમને એમ કહી દીધું કે હવે કાલે આવજો પાસ કઢાવવા, કાલે અમારી એક્ઝામ છે. અહીંયા કને અમે વાંચવા બેસીએ કે પછી રોજ અહીંયા પાસ કઢાવવા જવાનું હોય? હું સવારે અહીંયા કને અંદરના સ્ટાફરૂમમાં જઈને એક ભાઈ હતા, એમને મેં કમ્પ્લેન કરી કે લાઈનો છે, છોકરાઓ બે લાઈનોમાં જેમ તેમ આડાવડા ઊભા છે. એને મેં કમ્પ્લેન કરી તો અંદરથી મને કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો. લીંબાણી છે, આઈટીઆઈ કરું છું, પાસ કઢાવવા આવ્યો છું અને 4 દિવસ સાહેબગંજ ટકા સાહેબગંજ રજા લઈને ટકા ખાઉં છું. લાઈન નથી તો મને 2 દિવસ સાહેબ કહે છે કે પાસ આજ નહીં નીકળે, કાલ નીકળશે, કાલ નીકળશે. આ 4 દિવસ આવ્યા બપોરે ઉભો રહ્યો, એમાં પેલા લાગવગ વાળા હોય છે એને પેલા લે છે ને એમાં પણ એને કીધું કે તમે કે અવાજ ના કરો ખોટો, કે અહીંયા કને ડિસ્ટર્બ થાય છે. ને એને એમ કીધું કે અમને કે અહીંયા પેલા જે છે એને લેવા દો. તો અમે એથી પેલા 7 વખત અહીંયા ઉભા હતા ત્યાં સુધી એને એમ ના કીધું કે પાછળવાળા છે એને લેવા દો. એ વચ્ચે આવીને અંદરથી ડાયરેક્ટ ઓફિસમાં જઈને પાસ કઢાવેલા અને એ કાંઈ નથી બોલતા. ને અમે જ્યારે અહીંયા કને બહાર એમ કહીએ છીએ કે વચ્ચેથી લે છે તો અમારા માટે ભૂસે થઈને જેમ તેમ બોલે છે, ગાળો આપે છે. જે દરમિયાન સામાજિક કાર્યકર રફીક મારાએ એસટી બસ સ્ટેશન પહોંચી ગયા હતા અને વસ્તુ સ્થિતિ જાણ્યા બાદ ડેપો મેનેજર આચાર્ય પાસે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ડેપો મેનેજરે ઉદ્ધત જવાબ આપી જણાવી દીધું હતું કે પાસ કઢાવવાની શાળાની જવાબદારી નિશ્ચિત કરતો પરિપત્ર છે, જેથી સામાજિક કાર્યકર રફીકભાઈએ પરિપત્રની માંગણી કરી હતી. મને વિદ્યાર્થીઓનો ફોન આવ્યા કે ભાઈ અમે સવારથી લાઈનમાં ઊભા છીએ કે હવે 3 વાગે અમને એમ કહેવામાં આવ્યું કે હવે પાસ કાઢશું નહીં, હવે અપડાઉનવાળા જ એનું પાસ કાઢશું. એટલે વિદ્યાર્થીઓ સવારથી બેઠા ત્યારે પાછું કહેવામાં કાલ સવારે આવો. એ અહીંયા રૂબરૂ જાતે આવ્યો, મેં વાત કરી, તેણે કીધું તો ભાઈ અમારો સિસ્ટમ છે એ પ્રમાણે ચાલશે, સવારે જ વિદ્યાર્થીઓને કાઢશું, બપોર પાછળ અમે અપડાઉનવાળા જે લોકોનું કાઢશું. એટલે મેં એસટી ડેપો મેનેજર આચાર્યજે વાત કરી તેમણે કીધું કે ભાઈ અમારી વ્યવસ્થા છે એ પ્રમાણે ચાલશે. મેં કીધું તમારી વ્યવસ્થા છે વિદ્યાર્થીઓને જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે કમસે કમ 2 બારી ચાલુ કરો, કેમ કે દર વર્ષે આરામણ હોય છે, કમસે કમ 2 બારી ચાલુ કરો તો વ્યવસ્થા ગોઠવો. તો મને તમને એમ કહેવા માંડે કે તમે કહ્યું ને અમે તો કંઈ કે થાકી ગયા છીએ, મતલબ કાં એ લોકોનું ચાલતું નથી, કાં વહીવટ કરો નથી. ને અંદર બેઠો છે જે ભાઈ એમને પણ વાત કરી, તો ભાઈ એવો આક્રોશમાં વાત કરી, તો હમણાં જોયું કે બહાર આવીને પણ છોકરા સામે એવા કહીને આપણે દાદાગીરીનું વર્તન કરતો હોય, ખરેખર છોકરાના ભવિષ્ય સાથે ચેડા છે. ખરેખર આ લોકો સવારે સ્કૂલ બગાડી અહીંયા લાઈનમાં ઊભા છે આવડા મોટી સંખ્યામાં, હવે એ લોકોને ના કરી લે 3 વાગે એ લોકો ઘરે જાય, કાલે પાછા સવારમાં લાઈનમાં ઉભશે, કાલને ઈટી હાલત આ ઓછામાં ઓછો અઠવાડિયું ચાલવાનું છે. ખરેખર એ લોકોએ 2 બારી રાખી ને રોજ અપડાઉન કરતા અને વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું એક સાચવાનું છે, એટલી જો વ્યવસ્થા ન થતી હોય તો આ લોકો શું કરે? તાયફા માટે બસ બધી મોકલી દે છે, બસો એ લોકો પાસે છે નહીં, બસોની વ્યવસ્થા છે નહીં, છતાંય વિદ્યાર્થીઓ કેમ ગામડેથી બીજું કોઈ વાહનની વ્યવસ્થા નથી, એટલે સરકારી એસટીનો સહાય લેતા હોય છે એ જ આવે છે. જે મોટી મોટા સિટી ને ગામડામાંથી જે પ્રાઇવેટ બસો એ લોકોમાં જ અપડાઉન કરે છે, આમાં નથી કરતા. આ તો કોણ વિદ્યાર્થીઓ છે જે જ્યાં એસટી સિવાય કોઈ સુવિધા નથી ત્યાં જાય છે, એમાં એક મહિનાની અંદર એ લોકો 4 દિવસ લાઈનમાં ઉભા રહે, 4 દિવસ બસ નથી આવતી, 4 દિવસ ભાજપના ઉત્સવો છે એમાં જ બસો રોકાયેલી છે. ખરેખર આ લોકોનો વિદ્યાર્થીનો ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જો કે ડેપો મેનેજરે પરિપત્ર બતાવવામાં નિષ્ફળ ગયા હતા, જે બાદ છેક 3 વાગ્યા બાદ પાસ આપવાની વિધિ શરૂ કરાઈ હતી. પાસ કાઢવા બાબતે તમારી જાણ ખાતર તમને જણાવું કે દરેક સ્કૂલે પોતાની સ્કૂલમાં જ પાસ કાઢવાની સિસ્ટમ કરવાની છે, એના માટે અમારા તરફથી દરેક સ્કૂલોને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ સ્કૂલ પોતે આ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી, એટલા માટે આ બસ સ્ટેન્ડમાં આટલી ભીડ ભેગી થાય છે.
લેડીઝ માટે જયારે સ્કૂલો ખુલશે અને અમને લાગશે કે હવે અહીંયા ટ્રાફિક થયો છે ત્યારે અમે બીજી બારી ખોલશું. અમારી પાસે ડેટા એન્ટ્રી ઓપરેટરો આપેલા છે, એના થ્રી અમે કાઢવાનો પ્રયત્ન કરશું.